દેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળા ખાતે આચાર્યની નવી નવી કામગીરીથી વિદ્યાર્થીઓની નવી પ્રેરણાઓ પ્રાપ્ત કરવા માટે જૂના કપડામાંથી નવી થેલીઓ બનાવવાનો કાર્યક્રમ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અહેમદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા અહેમદપુરા ગામને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી જૂના કપડાં લાવી પ્રાથમિક શાળાના પરિવારના સહયોગથી ગામના જ દરજીઓ પાસે કપડાંની થેલી બનાવવામાં આવી. ગાંધી જયંતિ નિમિત્તે મહાત્મા ગાંધીને અંજલિ આપવાની, ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવામાં હાલ ચાલી રહેલ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને જનજાગૃતિ લાવવા બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ મળી રહે છે. પ્લાસ્ટિક એ પૃથ્વી ઉપર મોટામાં મોટું પ્રદૂષણ ફેલાવે છે, જેનું વિઘટન પણ થતું નથી, જે પર્યાવરણ માટે પણ ખતરા સમાન છે. ગ્રામજનો ખરીદી સમયે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરે, કપડાંની થેલીનો જ ઉપયોગ કરે, તેના માટે શાળાના માધ્યમથી જનજાગૃતિ આવે તેવા માટે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ કેતન પટેલ, એપીએમસી ચેરમેન સુમેરુ અમીન, ગામના અશોકસિંહ ઝાલા સરપંચ અને મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.